નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. સમસ્યા જીવન જીવવાની વિદ્યામાં મુખ્યત્વે કયું શિક્ષણ હોય છે? યોગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જે સમાધાન આપતા જણાવે છે કે આપણે જીવન જીવીએ છીએ તે જીવવું પડે છે, પરંતુ ખૂબ દુઃખની વાત છે કે આપણે સાચી રીતે જીવન જીવવાની વિદ્યા શીખતા નથી. ખેતી, વેપાર, શિલ્પકળા, ચિકિત્સા વગેરે કરતા પણ જીવન જીવવાની વિદ્યા વધારે મહત્વપૂર્ણ છે, કારણ કે દરેક ક્ષણે દરેક સમસ્યાનો હલ કરવામાં આપણે ને તેની જરૂર પડે છે. વૃત્તિ, સમૃદ્ધિ, સુરક્ષા, સુવ્યવસ્થા વગેરેનો આધાર પણ તેની ઉપર રહેલો છે. જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ રહેવાની, પરિસ્થિતિઓ પણ પ્રતિકૂળ રહેવાની જ. એ પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલવાનું સામર્થ્ય આપણે ઉત્પન્ન કરવું પડે. જીવન જીવવાની કળામાં મુખ્યત્વે બે શિક્ષણ હોય છે, એક તો પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલવાની શક્તિ અને બીજું આવી પડેલી પ્રતિકૂળતાને હસતા હસતા સહન કરવાની ક્ષમતા વિકસાવવી. આ સામર્થ્ય અને ક્ષમતા જેનામાં જેટલા પ્રમાણમાં હશે જીવન સંગ્રામમાં એટલા સફળ થશે. આ બંને ગુણોમાં સમન્વયનું શિક્ષણ જીવન વિદ્યા કહેવાય છે. પ્રાચીન કાળમાં ભારતના દરેક નાગરિકોને તે આપવામાં આવતું હતું. અધ્યાત્મના નામે તે સમગ્ર વિશ્વમાં વિખ્યાત હતું. ભારત એ બાબતમાં ખૂબ સમૃદ્ધ હતો. જ્યારે એ બાબતની ઉપેક્ષા થવા લાગી તો એનાથી ડ્રાઈવરની જેમ આપણી જીવન રૂપી ગાડી ખોટા માર્ગે વળી ગઈ અને દુર્ઘટનાઓ વધવા લાગી.